ચાલો રમીએ રમત. અને એમાં મેદાની રમતની વાત આવતી હોય ત્યારે મેદાનમાં બાળકને મોકળો વિસ્તાર મળતો હોય, અને એ વિસ્તારમાં જ્યારે બાળક મન મૂકીને રમતું હોય ત્યારે એને કેવી મજા આવે. પરંતુ આપણે બાળકને મેદાનમાં લાવવું તો પડશે ને, બાળકને મેદાની રમત રમવાનો અવસર આપણે નહીં આપીએ તો કોણ આપશે? એને ચોક્કસ જો આપણે ખીલવવું હશે તો એને મેદાની રમતો રમાડવી પડશે. એને અવકાશ આપણે રમવાનો આપવો પડશે, અને આ અવકાશ જો આપણે આપીશું તો જ બાળક સર્વગુણ સંપન્ન બનશે, અને એનામાં બધા જ પ્રકારના જે ગુણો છે, શારીરિક ક્ષમતા છે, માનસિક ક્ષમતા છે, આ બધી ક્ષમતાઓનો વિકાસ થશે અને બાળક ખીલી ઉઠશે. જેમ બગીચામાં ફૂલ ખીલે છે એમ શિક્ષણ રૂપી આ બગીચામાં બાળક ખીલી ઉઠશે. ઘણી બધી રમતો એવી છે જે આપણે વિસારી પણ ગયા છીએ. આવી બધી રમતોને આપણે યાદ કરી અને બાળકને રમવાનો અવસર આપવો પડશે, અને આ અવસર જો આપણે આપીશું તો જ બાળકને મજા આવશે. અને બાળક જો મજામાં હશે ને તો વાલીઓ પણ મજામાં રહેશે, શાળાના શિક્ષકો પણ મજામાં રહેશે, આખી દુનિયા, આખું વિશ્વ એ બાળક પર નિર્ભર હોય છે. જેવું બાળક અને જેવો બાળકનો વિકાસ, એવો જ રાષ્ટ્રનો વિકાસ થઈ શકે છે. બાળકને રમવાનો અવસર આપણે આપવો પડશે. ઘરમાં બેઠા બેઠા પણ પરિવાર સાથે ઘણી બધી રમતો એવી છે, એ રમતો દ્વારા પણ આપણે બાળકોનો વિકાસ કરી શકીએ છીએ. આવો આપણે એક સરસ મજાનો અવસર બાળકોને પૂરો પાડીએ, કારણ કે આપણા સૌની આ બધી ફરજ છે, અને ફરજના ભાગરૂપે આપણે બાળકોને અવસર આપવો પડશે. વાહ, ચાલો ચાલો કરીએ રમતો દ્વારા બાળકોનું ઘડતર, અને શિક્ષણરૂપી, જ્ઞાનરૂપી, શારીરિક ક્ષમતારૂપી એમનું કરીએ ચણતર, સાચા અર્થમાં કરીએ બાળ ઘડતર. વાહ, આવી જ મસ્તી આપણે બાળકોને પૂરી પાડીએ અને બાળકોને રમવાનો અવસર આપીએ. ચાલો રમીએ રમત, અને એમાંય સરસ મજાની મેદાન.